वंदे बोधमयं नित्यं गुरुर्शंकररूपिणं यमाश्रितोऽपि वक्रोऽपि चंद्र सर्वत्र वंद्यते शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वंदे भगवन्तो पुनः पुनः। परम पूज्यपाद ब्रह्मलीन सदगुरु परमहंस वर्य स्वरूपानंद जी बाप जी दिव्य चेतना ने अहीं थी नमन एमना अणु परमाणु थी लाभान्वित थयेली आ भूमि अने आप सौ जेमना हृदय में ए स्वरूपनो आनंद प्रगटावता गया छे हूँ मारी नजरे जोई रह्यो छूं। आप सौ तेमना वाड़ीना बधा फूल मारा हृदय में प्रसन्नता व्यक्त करूँ छूं। ब्रह्मनिष्ठ पुरुषों दर्शन थवू ए शास्त्र में खूब दुर्लभ मान्यु छे अने मारो छेल्लो 25 वर्ष एमनी साथेनो संबंध जेसड़ा अने जेसड़ा थी पण पहला जूनो 25 वर्ष एमनी साथे संबंध स्वरूपानंद बापजी एक परमहंस कक्षा थी। संतों में पण कक्षा होय छे एमां करोड़ों मानस भेगा थाय त्यारे हजारों मणसों में अपने कोई ने मणस कही सकी कि आ मणस है करोड़ों मणसों भेगा थाय कोई दाता हो करोड़ों में एक जेने अपने दाता कही सकी करोड़ दाता भेगा थाय एकादो सुरवीर होने अपने सूरो कही सकी करोड़ों सुरवीर भेगा थाय सुरवीर चारणी वगे एम कोई साधु होने साधु कही सकी करोड़ों साधु भेगा थे कोई सत होने सत कही सकी करोड़ों सतो में कोई एक हंस होने अपने हंस कही सकी जेने आत्मा साक्षात्कार थो होने करोड़ों हंस भेगा थाय तरह एम एक परमहंस होने पूज्य बाप जी एक कक्षा थी जे आप बधाए जोई है अनुभवी है। 25 વર્ષનો મારો જૂનો સંબંધ એમની સાથે આપ બધા જાણો છો અને મારા બાપજી 88 વર્ષે બ્રહ્મલીન થયા એમનો આલ્બમ હમણાં જૂનો કાઢ્યો અને 50 વર્ષ જૂના ફોટા છે મારા બાપજીની દાઢી કાઢી હતી અને તે ફોટામાં સ્વરૂપાનંદ બાપજી ભગવા કપડાં પહેર્યા અને એ ફોટો હમણાં લગભગ 60-70 વર્ષ પહેલાંનો હશે तो एवी अद्भुत कक्षा थी आप बधाए जाणो छो। आप बधाने वेदांतना मार्गे एमने सत्य पीरस्यु छे आखरी वेदांत जेने कहेवाय घूटी घूटी ने कोई पण अपेक्षा वगर पायु छे बहु बधा तेमना संपर्क में आया जेमने सेवा पण करी छे पण लगभग कोईनी बहु ओछी सेवा लेता कोईना घरे एक रात बे रात अने त्यां पण आश्रम में आवता 10 दिवस रोकावुं एम कहेवा के અને સવારે 4 વાગે ધ્યાનમાં ઉઠીને જ્યારે બેસવા જઈએ ત્યારે તો ક્યારેક થેલો લઈ નીકળી ગયા હોય સીતારામ અથવા તો થેલો પણ ત્યાં પડી રહેતો પણ કોઈ પૂર્વના પ્રારબ્ધ હશે કે પૂર્વનું પુણ્ય હશે કે આ ભૂમિમાં ખોરજની અને વિરોચનનગરની ભૂમિમાં તે ખૂબ ફર્યા અમારા અજીતબા એમના ઘેર પણ થોડું ઘણું રોકાતા પણ સ્થાયી સેવા એમને એ રાજુભાઈની સ્વીકારી છે અને એ પણ એમની પેઢીનો હું પુણ્ય ગણું છું કારણ કે તેવા પરમહંસોને પોતાના ઘર આગળ નોતરવા અને બેસાડવા એ પણ પુણ્યનું ફળ છે જ્યારે લાંબા સમય સુધી રોકાવા એમણે બહુ સારી વાત કરી કે પ્રશ્ન કોઈ છે નહીં બસ દયા જ દયા છે તો આપણા જેવા પુરુષોએ મહાપુરુષોની દયામાં જ એમની સેવામાં જ તરી જવાનું હોય છે એવા પુરુષો જેમ જિસકો નાવ મિલી જલ ભીતર બાહુ સે નીર તરે ના તરે
सूरज को प्रकाश भयो तब दीप की ज्योत जले ना जले, ब्रह्मानंद ब्रह्म जिन जान्यो काशी जाए मरे ना मरे, जिसको नाव मिली जल भीतर बाहु से नीर तरे ना तरे। नावड़ी में बैसा पची हाथ हलाओ के ना हलाओ एवं परमहंस पुरुषों ने आज आपे बधाई सीव्या छे। स्वरूपानंद जी नुं मंडल अने बधाने वेदांत भूख एमने जगाड़ी छे, एक एक व्यक्ति ने मड़ी ने एक एक व्यक्ति में ते वेदांत की भूख जगाड़नारा छे। परमहंस सदगुरु वर्य एमने पण एथी नमन करूँ छूँ। मारी घणा समय की बैठक पर एमनी ज्यारे शरीर शांत थयुं ते वखते हूँ कोरोना मने थयो तो અને એના પછી ઘણા લાંબા સમય છે તો આવું, પણ સાણંદમાં અહીં રહેવાનો ઓછો મોકો પણ મળે છે બહાર પ્રવાસના કારણે, પણ એક ઋણાનુબંધ આજથી 10 વર્ષ પહેલાં મને ખુરશી આપતા ગયા છે કે જ્યારે તમે બેસો ત્યારે આ ખુરશીમાં જ બેસવાનું, અને એટલે જ્યારે જ્યારે બેસું ત્યારે એમની સ્મૃતિ મને થયા કરે છે। આપ બધાએ અમને ખૂબ જ અંતર સેવા કરી છે, મારો રાજીપો વ્યક્ત કરું છું। ગુરુ વ્યક્તિ નથી હોતા, ગુરુ તો તત્વ હોય છે, અને જે પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુજી મારા, અને એનો રે દેખાડું તમને દેશ રે। ગુરુ કોઈ વ્યક્તિમાં નથી હોતા જેને આવડા શરીરના ઘેરાવામાં પોતાને માન્યા નથી। આપણે ભલે આ શરીરના ઘેરાવામાં પોતાને માનતા હોઈએ, પણ જેમ ઘડામાં આકાશ આવી જાય તો કંઈ ઘડા જેવડું આકાશ ના થઈ જાય, જેમ બારીમાંથી જોતા હોઈએ તો બારી જેવડું આકાશ ના થઈ જાય, એ તો બારીનું માપ આકાશમાં દેખાય છે, ઘડાનું માપ આકાશમાં દેખાય છે। એવી રીતે આ શરીરમાં પ્રતીત થતો આત્મા એ શરીર જેવડો નથી, એ જેને શરીરની મર્યાદા ત્યાગીને પોતાને બ્રહ્મ જાણી લીધો છે, જે પરમાત્મા તત્વમાં જાગી ગયા છે, અને તેને આપણે શાસ્ત્રમાં ગુરુ કહે છે। પરમાત્મા મેળવવાની વસ્તુ નથી, જેમ ઘીમાં દૂધ છે, મેદીમાં રંગ છે, લાકડામાં જેમ અગ્નિ છે, અને એ રીતે પરમાત્મા તો કીડીથી બ્રહ્મા સુધી સૌ કોઈના આત્મા છે। જેમ જેમ આકાશમાં અનેક ગળા બનાવી દઈએ તો અનેક ગળામાં ઘટાકાશ અનેક થઈને દેખાય છે, ગળા જેમ મહાકાશમાં ઘટાકાશની પ્રતીતિ છે, અને એ જ રીતે તે શુદ્ધ બ્રહ્મા જીવની પ્રતીતિ છે। પણ જીવપણાની પ્રતીતિ જેની તૂટી ગઈ છે અને જે જ્ઞાન દશામાં જાગ્યા છે એવા પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુજી મારા, અને તમને એનો રે દેખાડું તમને દેશ। જો સુષુપ્તિમાં શરીરને ભૂલી ગયા છો તમે, ઘેરી ઊંઘાઈ અને શરીરમાં તમે 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 આ શરીરને ભૂલી ગયા છો તોય તમે તો છો। સુષુપ્તિમાં ઘેરી ઊંઘમાં આ શરીરનો અભાવ થઈ જાય છે અને આ બ્રહ્માંડનો અભાવ થઈ જાય છે તોય તમે તો છો। આ શરીર અને બ્રહ્માંડોના મટવાથી પણ જે મટતું નથી તે તત્વ બ્રહ્મ છે, અને તે બ્રહ્મ તત્વને જેને પોતાના આત્મ સ્વરૂપે જાણ્યો છે એને કહે છે ગુરુ। અને ગુરુ આવે તો શું કરે, આ પિંડ અને બ્રહ્માંડની પેલે પાર સૌ કોઈની આત્મ વસ્તુ છે એમાં ગુરુ રમે છે, એ સ્વરૂપનો આનંદ લઈ રહ્યા છે, અને આપણને પણ તે જ આનંદમાં બેસાડી દે છે। ગુરુની વાત કદી પણ ઉધાર ના હોય, પાંડબાને જ્યારે ગંગા સતી મળ્યા છે અને ત્યારે વાત ઉધાર નથી કરી, વાત સીધી સીધી કરી, માન રે મૂકીને તમે આવો જો મેદાન માને, એ તમને જણાવી દઉં જીવ કેવી જાત। અને માનનો અર્થ માપ થાય છે, માન એટલે માપ, માપ આકાશમાં છે કે ગળામાં છે, માપ બારીમાં છે કે આકાશમાં છે, માપ વાળો આ દેહ છે, માપ વાળી ઇન્દ્રિયો છે, માપ વાળું અંતઃકરણ છે, માપ વાળી પ્રકૃતિ છે, અને તમે આ બધા માપમાં પોતાનું માપ માનીને બેઠા છો। હે પાંડવા, માન રે મૂકીને તમે, માનનો અર્થ થાય માપ, અને જેટલી પણ આ જગતમાં માપવાળી દેખાય છે બધી માયા છે, હા હા, અને એ પોતાના સ્વરૂપના અજ્ઞાનમાં કલ્પિત થાય છે,
જેમ કોઈ વ્યક્તિ કહે કે મારી પાસે 1,000 વીઘા જગ્યા છે, 2 કરોડ રૂપિયા છે, મારા આટલા સગા છે, મારું આટલું વજન છે, મારી આટલી ઉંમર છે, અને આ બધું અન્યનું માપ પોતાને જોઈ લો છે. નાના માન રે મૂકીને તમે આવો જો મેદાન માને, અને જણાવી દઉં આજ જીવ કેવી જાત. કીડી થઈ લઈને બ્રહ્મા સુધી આટલા બધા જીવ દેખાય છે, પણ જીવ અનેક છે નહીં. આપણા બધા વચ્ચે જીવતું તત્વ તો એક જ છે, અને આ જીવતું તત્વ બ્રહ્મ કહે છે. જેમ આ આ આ પતરા ઉપર 10 પલંગ પંખા લાગ્યા છે, પંખા જુદા જુદા, કંપની જુદી જુદી, પાંખો જુદી જુદી, અને પણ બધામાં કરંટ તો એક જ છે. એમ કીડીથી લઈને બ્રહ્મા સુધી જીવતું તત્વ આપણા બધા વચ્ચે એક જ છે. ઘાટ અનેક હોવાના કારણે એમાં અનેકતાનો અધ્યારોપ થાય છે. જેમ અનેક લાકડા પ્રગટાવી દઈએ તો અગ્નિ અનેક થઈને દેખાય. અગ્નિ અનેક ના હોઈ શકે, લાકડા અનેક છે, પણ શંકરની સાફ સાફ વાત આજ એક છે. એકમાં અનેક અને અનેકમાં એક છે, હે માને તો જ મહા સિંધુ તરી જાય, સંસાર માયાની જાળ છે. એકમાં અનેક અને તમને તો બાપજી ઉપનિષદો ભણાયા, તમે બધા ભાગશાળી છો કે તમને મૂળ વાતો ભણાઈ, અને જે વાત ગુરુના ઘેર 12 વર્ષ સુધી ધોતિયા ધોઈ ધોઈને થાકી જઈએ અને તોય ગુરુ બતાવે નહીં, એવી સહજતાથી સ્વરૂપાનંદજી બાપજીએ તમને પંચીકરણ કહો, પંચદશી કહો, ઉપનિષદ કહો, વિચાર સાગર કહો, બધાને ગોળી ગોળીને તો જડીબુટી પાડી દીધી છે. અને અને જેને કહેવાય જુક્તિથી મુક્તિ, જેને ગુરુ એને કહેવાય, જેને કઈ લેવું ના હોય પહેલું તો, અને એ જ આપણને જગાડી શકે, અને જાગેલા આપણને જગાડી શકે. જે સ્વયં ગહેરી ઊંઘમાં હોય તે આપણને કદી જગાડી ના શકે. હા, એ જગાડી ના શકે. અને એ મળ્યા ટૂંકી, જેમ ગંગા સતી પાનભાઈ વાત કરી રહ્યા છે તેમ જ જણાવી દઉં આજ જીવ કેરી જાત. તો કે મારે કરવું શું પડશે? ગંગા સતીને પૂછે ને પાનબા, તો કે માન ને મૂકીને તમે આવો મેદાનમાં. માન નો અર્થ માપ થાય. આ કશાયમાં આ જળ વસ્તુ અને જળ વસ્તીની પ્રકૃતિમાં આપણે આપણું પોતાનું માપ માંગ્યું છે. હું ધનવાન છું, હું ગરીબ છું, હું બુદ્ધિવાન છું, આ હું શાંત છું, હું અશાંત છું. આ શાંત અને અશાંત મન હોઈ શકે, ધનવાન અને ધનવાન અને ગરીબી બુદ્ધિમાં હોઈ શકે, જન્મ અને મરણ શરીરમાં હોઈ શકે, સુખ અને દુઃખ મનમાં હોઈ શકે. આ બધી ઉર્મિઓથી રહી તમે તે અખંડ સત્તા છો સ્વરૂપમાં જાગો, તો માન રે મૂકીને તમે. પણ વૃત્તિનું માપ આત્મામાં દેખાય છે. જો આ વૃત્તિ જાગીને એમ થાય છે હું જાગ્યો, ના, હું તો એવું તત્વ છે જે જાગીએ ના શકે, ઊંઘીએ ના શકે, જન્મીએ ના શકે, મરીએ ના શકે, આવીએ ના શકે, જઈએ ના શકે. હા હા હા, તો બનીએ ના શકે ને બગડીએ ના શકે. ઘડો બને, ગળો બગડી જાય. બ્રહ્માંડ બને, બ્રહ્માંડ બગડી જાય. પિંડ બને, પિંડ બગડી જાય. પણ ગળાના મધ્ય જે આકાશ જેમનું તેમ છે તેમ બને ન બગડે, એ તો માયાનો વિકાર છે. ઓ મારા વાલા રે નિરાકાર નિત પર ખાયા, આ તો પ્રગટ છે બ્રહ્મની માયા. આકાર બને અને આકાર બગડે છે, ઓ મારા વાલા રે નિરાકાર નિત પર ખાયા, આ તો પ્રગટ છે બ્રહ્મની માયા. અને સદગુરુ મળે ત્યારે ટ્રસ્ટ તો ટૂંકો થઈ જાય છે, નહીં તો ગોળ ગોળ આમાં ઘૂમે જઈએ તો પણ. હે પાનબા, સજાતિ વિજાતિની, અને વિજાતિ કહેતા દ્રશ્ય, વિજાતિ કહેતા પ્રકૃતિ, વિજાતિ કહેતા માયા, અને જીવનું સજાતીય કહેતા બ્રહ્મ, જીવનું સજાતીય સ્વરૂપ જે કદી ખોવાતું નથી,
ભૂલાઈ જાય તે જુદી વાત છે, પણ ખોવાઈ શકે નહીં ભગવાન. કારણ કે આખી ગીતા પતિ ને અર્જુન બોલ્યો, નષ્ટો મોહા સ્મૃતિ લબ્ધવા, મને મારી સ્મૃતિ પ્રાપ્ત થઈ છે, ભગવાન પ્રાપ્ત ના થઈ શકે. અને કારણ કે તે ખોવાયા પણ નથી. કુંવરી કંઠ હરિ ચિંતામણી આભૂષણ વિસરાયો, સંગ સખી મિલી આભૂષણ કો ભેદ બતાયો, જીવ કો ભરમ મિટાયો. જેમ કોઈ કોઈ રાજાની રાણીનો ગળામાં હાર ખોવાઈ ગયો છે, કુંવરી કંઠ હરિ ચિંતામણી આભૂષણ વિસરાયો, ખોવાઈ નથી ગયો, કબીર સાહેબ કહી રહ્યા છે ખાલી વિસરી ગયો છે. સંગ સખી મિલી આભૂષણ કો ભેદ બતાયો, જીવ કો ભરમ મિટાયો. અપુનકો આપ હી પાયો, કબીર કહી રહ્યા છે. જેમ એક ધાવતા બાળકને દોડાવતા દોડાવતા એની માતા સુઈ ગઈ, અને પલંગમાં બાળક છે, અને રાત્રે સ્વપ્નમાં તેનું બાળક ખોવાઈ ગયું છે, બાવરું બનીને ગોતે છે, અને આ બાળક કદી કેવી રીતે મળે, આ સ્વપ્નનું દુઃખ કેવી રીતે મટે, કોક આવે ને જગાડી દે, ઓ, અને તેઓ પલંગ મેં પાયો, અને પરમાત્માની પ્રાપ્તિ પણ આવી પ્રાપ્તિ છે. જ્યારે કોઈ એવા જડી જાય, આપણને અને જડ્યા છે, ને બધા ભાગ્યશાળી છો, આપના બધાના હૃદયમાં તે વેદાંતના, હું આજથી 20 વર્ષ પહેલા પણ આ ધરતી ઉપર આવેલો છું, ગમ્યો છું બધાના ઘેર, અને એ સત્સંગની ધારા પણ સાંભળી છે. પણ જે બાપજી આયા પછી સત્સંગની ધારા અને તમારા હૃદયમાં જે અજવાળા કર્યા છે, આ બિલકુલ અલગ જ દેખાય છે. આજે 25 વર્ષ પછી, નહીં તો 25 વર્ષ પહેલા અહીંયા રખડેલો છું, ભરેલો છું, અને એ સત્સંગની ધારા પણ આપની બધાની જોયેલી છે. પણ સીધી ધારામાં તમને સદગુરુ આવે તો શું કરે, અને એનું આ પ્રમાણ જોવું હોય તો આજે મારી નજરે જોઈ રહ્યું છે. આવો ને આખી વાત છે, જાગી જવા. દેહ દશામાંથી દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં વંદન હો અગણિત. એ દેહ અતીત અવસ્થામાં જાગેલા આપણને જગાડી દે છે. ઊંઘમાં રાત્રે સપનું આવ્યું હોય અને કોક જગાડી દે, કોક જગાડી દે. જો સપને હું સિર કાટે હું કોઈ, જાગે બિના ભ્રમ દૂર ન હોય. જુઓ અત્યારે બપોરે આપણને આપણો પડછાયો કેટલો લાંબો દેખાય છે, કેટલો બપોરે ટૂંકો દેખાશે, રાત્રે સાંજે પાછો લાંબો દેખાશે, રાત્રે નહીં દેખાય. આ પડછાયાના દેખાવાના ના દેખાવાના તમે તો છો જ, એમાં કાયા એ આત્માની છાયા છે, આ બ્રહ્માંડ એ મારી શુદ્ધ બ્રહ્મ આત્મ સ્વરૂપની છાયા છે. આના દેખાવાના ના દેખાવાના મારો અભાવ નથી. હું પહેલા છું, અત્યારે છું, અને પછી છું. આ સ્વરૂપમાં જેની સ્થિતિ છે, અને તે આપણને જગાડી દે છે રાજુભાઈ. અને જાગવા માટે શું, ત્યારે કોઈ અતિ પુણ્ય થાય ત્યારે શું થાય? રામાયણમાં ગરુડને પૂછ્યું છે કાક ભુસુંડીએ કે કોઈના અતિ પુણ્ય હોય તો શું થાય? તો કે રાજા બની જાય, એનો પરિવાર સારો થઈ જાય, એના સંપત્તિ થઈ જાય. ના, રામાયણ કાય કહી રહ્યા છે, જેની પાસે પેઢીઓનું પુણ્ય થાય, અનેક જન્મનું પુણ્ય થાય, અને પુણ્ય જ્યારે પાક બની જાય, પુણ્યનો પરિપાક થાય, ત્યારે ચિત્તવાહી રામ કૃપા કરી જે સંત વિશુદ્ધ મિલહી પરિતે. હે ગરુડ, એવાને કોઈ વિશુદ્ધ સંતનો ભેટો થઈ જાય. રામાયણકાર કહી રહ્યા, વિશુદ્ધ સંતનો ભેટો થઈ જાય. જ્યારે આપણે એની જોડે રહેતા હોય ત્યારે ખબર ના પડે, પણ સંતનો એવો નિયમ હોય, ચંદન જેમ જેમ ઘસતા જઈએ તેમ સ્વાદ આવતો જાય, તેમ એ સાચા સંત, અને એની જેમ જેમ નજીક રહેતા જઈએ તેમ ખબર પડતી જાય કે આ તો સ્થિત પ્રજ્ઞશ કા ભાષા, સ્થિત પ્રજ્ઞશ કિમ વ્રજેત. અને અર્જુન ભગવાનને પૂછી રહ્યો છે કે સ્થિત પ્રજ્ઞ કઈ રીતે વર્તે છે, કઈ રીતે બેસે છે, કઈ રીતે ચાલે છે, એની શું ભાષા છે, એની શું રીત છે, અર્જુન પૂછી રહ્યો છે ભગવાન કૃષ્ણને. અને ભગવાન જવાબ આપી રહ્યા છે તે કહીને, પણ જેમ જેમ ગીતા પૂરી થતી ગઈ અને અર્જુનને ખબર પડી ગઈ છે કે જેની જોડે હું સાંભળી રહ્યો છું, આ મૂર્તિમાં જ સ્થિત પ્રજ્ઞાના લક્ષણો જોઈ શકાય છે. એમ બાપજી જેવા સંતો જ્યારે આપણને પહેલી વાર મળ્યા હોય ત્યારે એમની રીત બધા કરતા ઊંધી હોય, અને એ વખતે આપણને સંશય હોય, બીજું હોય, પણ ધીરે ધીરે જેમ જેમ જોતા જઈએ ત્યારે ઊંચી મારા એવા મેરમ ગુરુ. મેરમ એટલે દરિયો, અને દરિયામાં જેમ જેમ અંદર જતા જઈએ
એનો છેડો ના હોય, એનો અંત ના હોય, અને જેમ જેમ ઊંડા જતા જઈએ તેમ તેમ મોતીની ખાણો આવતી જાય. એમ સદગુરુ પણ સાચા સદગુરુના લક્ષણ હોય, જ્યારે શરૂઆતમાં જઈએ ત્યારે તો દરિયો પણ પૂછી મારા એવા કોઈ મેરા માં ગુરુ જીને હાથ લાખા એ લાવો રે પૂછ્યો તો તાળા આજે ઉગડે. અને એવું તાળું છે વા, સાચું હોત ને તો બધાની પાસે તાવી હોત, પણ આ તો ભ્રમણાના તાળા રે શબદ કેરી કૂંચીઓ. હે આપણા સદગુરુ ખોલીને બતાવે રે રાવલ માલા એડા દલ ખોજો તો અલડા ને મલશાજી. આ તો ભ્રમણાના તાળા રે શબદ કેરી ઊંચીઓ જી. અને સદગુરુ શબ્દ બ્રહ્મનું રૂપ હોય છે. તો શું આપણો આપણા જીવનનો પરિપાક શું હશે અજીતભાઈ? આપણા ઘરમાં મને મુલાકાત પાછળથી થયેલી છે, સર્વાનંદજીની સ્મૃતિને જ આપતો ગઉં છું. તો શું પરિપાક છે એવા પુરુષો? જેમ જેમ અત્યારે હતા ત્યાં સુધી નહીં ખબર પડે, પણ દાડે દાડે જેમ યાદ કરશો ત્યારે ખબર પડશે કે આ પરમોશને આપણી પાસેથી લેવું શું હતું, અને આપણે એમને શું આપ્યું, ને એમને આપણને શું આપ્યું. જ્યારે જોવા બેસવી ત્યારે ખબર પડશે કે અરે તો કા એમને એમ સંયોગ છે કે ના એમને એમ સંયોગ નથી, આ તો કરોડો જન્મનો પુણ્ય જ્યારે ભેગો થાય. જાડેજા જેસલ ના ઘેર સંત પરુણ લાહા એમને કેવા આદર દઈએ મારા વીરા. એ સતી તોર લખે છે જી એકાઠિયાણી કે છે જી. અનેક જન્મનો પરિપાક ભેગો થાય ત્યારે સંત ને માન બને છે, અને મહેમાને કેવા 20-20 વર્ષ રહ્યા છે અહીં તો, કે ક્યાં જશો બાપજી કે રાજુભાઈની વાડીએ જવું છું, ક્યાં જશો કે રાજુભાઈની વાડીએ જવું છું, ક્યાં રહો છો કે અત્યારે ત્યાં છું. પોતાનું પોતાની તપસ્યા, પોતાના જીવન દરમિયાન કરેલી સાધના, અનેક જન્મનું તપ, રાજુભાઈ આ તમારા ઘરમાં દાટી ગયા બસા એ દેખાય છે. અહીં દાટીને જતા રહ્યા તો કેવી રીતે શું કરશો? અંગ ના વો શિકા દલના બેસણહા એમના પાવલિયાને ધોઈ ધોઈ પીજે મારા વીરા. એ સતી તોરલ કે છે જી પાર કા ખેતરમાં બીજ મતવાવીએ હા બીજ વાવીને પશતાશો મારા વીરા. એ સતી તોરલ કે છે એ આજણ ના આજ્ઞા રે તમે ક્યાં બમો હા આત્મા દીવો લઈને સીધ પડો કુવે મારા વીરા. એ સતી તોરલ કે છે જી એ કાઠિયાણી કે છે જી. પણ આપણી આંખ અંતરની કોણ ઉગાડે એ જાડે ના સ્વાતિના મેહુલા જ્યાં વરસે હા એની નિપજ લ્યો ને ગોતી મારા વીરા. એ સતી તોરલ કે છે જી કાઠિયાણી કે છે જી. અને એમના મુખે જે અહીંયા સ્વાતિ વર્ષી છે, જો સ્વરૂપાનંદજી બાપજીનું જીવન કાર્ય જોવા જઈએ તો એમને વ્યક્તિ વ્યક્તિને પકડીને જગાડ્યા છે.
હજારો માણસમાં બોલવું ને સહેલું છે, પણ એક એક વ્યક્તિને પકડવો ને એને ઝંઝોળવો અને એમાં દીવો કરવો આ બહુ અઘરું કામ છે. અને તે આ પરમસ કક્ષાના અલિયાપુર તો લાખ માણસને બોલવું તો લાવો, આખી રાત અહીંથી કોઈને ઉઠવાય ના દો, પણ એક માણસમાં દીવો કરવો અને એને જગાડવો આ બહુ અઘરું કામ છે. કારણ કે એની પાસે નજીક બેસીને એને વાટી વાટીને ઘૂંટી ઘૂંટીને જેમ જેમ નાનો બાળક હોય અને તેવે સૌને સરખા એને નહીં હરી નહીં કોઈ હગલા, પાછી કાના હોય હોય નહીં સંતના ઢગલા. જેમ પેલા પેલા ધાબા ભરવાની કપચી આવે ને કપચી એનો ઢગલો હોય, પણ પાછી કાના હોય હોય નહીં સંતના ડગલા. સંત સૌને મુક્તિ વેચે નહીં માળા નહીં ડગલા, પાછી કાના હોય હોય નહીં સંતના ડગલા. તેવે સૌને સરખા જેમ એક નાનું બાળક જ્યારે જન્મ લે પછી એ વખતે એને મધના પૂંબળાથી આમાં મધનું પૂંબળું કરી એની ગળથૂથી કરવાની, એને ટોવવાનું, ટોવવું ગુજરાતીમાં કહેવાય ટોવવું. અને એવી કોઈ એવી કોઈ ફૈબા હોય માસી ડોશી હોય માજી હોય ગામના અને એને ટોવતા ફાવે નાના બાળકને. તો સદગુરુ કોને કહેવાય કે જે બ્રહ્મ વિદ્યાને પોતાના ભાવના હૃદયના ભાવમાં ડબોડીને એને પેલું એ કરીને નાના બાળકને ટોવે એ રીતે આપણને બધાને. તો પંચીકરણ એથી મને આપ્યું અને આવા પુસ્તકો આપણા હાથમાં કઈ રીતે આ બને ટોવે સૌને સરખા એને નહીં હરી નહીં કોઈ હગલા, એને કોઈ હરી નહીં એને કોઈ દુશ્મન નહીં અને એને કોઈ હગલાય નહીં. ટોવે સૌને સરખા એને નહીં કોઈ હરી નહીં હગલા, પાછી કાના હોય હોય નહીં કદી સંતના ઢગલા. આજે સૌના ફળીએ રમતો અને કાલે અરણ્ય જડે. આજે કોકના આંગણે બેઠો હોય કોઈના મહેલમાં બેઠો હોય અને ચાર વાગે જોવો તો બસમાં બેસી આજે કોઈના પડીએ રમતો કાલે અરણ્ય જડે, પાછી કાના હોય હોય ને કદી સંતના ઢગલા. અને દુર્લભ એ દરવેશ કાળ સાચવે તેના પગલા, અને તે દર્શન દુર્લભ હોય છે અને કાળ પછી એના પગલા સાચવે છે. હમણાં મને કોઈ હમણાં ભાઈ શું નામ ગોવિંદભાઈ, ગોવિંદભાઈએ મને કહ્યું કે અહીં સમાધિ આપી છે, અહીં હિંચકો ખાતા હતા એટલે અહીં સમાધિ આપી છે. કાળ સાચવે તેના પગલા, અને જ્યાં પગલા પડ્યા હોય કાળ તેનો સાક્ષી બનીને આવા પુરુષના પગલા સાચવતો હોય છે. કારણ કે સંતના એમ કદી ઢગલા નથી હોતા. કરોડ માતાના હૈયા ભેગા થાય ત્યારે એક સદગુરુનું હૃદય બને છે. કરોડ માતાના હૃદય ભેગા થાય ત્યારે એક સદગુરુનું હૃદય બને છે. જીવંત પુરુષનું જેને પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર કર્યો છે એવા પુરુષનું હૃદય બને છે. આવા કરોડ માતાના હૃદય જ્યારે ભેગા થાય ત્યારે એ બધા પ્રત્યેકનો અનુભવ હોય. હવે આ અનુભવને તમે ભૂલી ના શકો, ભૂલી ના શકો. જ્યારે તોરલ સમાઈ ગયા ત્યારે જાડેજાને ખબર પડી છે કે હું કોના જોડે ગયો છું. એ રોઈ રોઈ કોને હંભળાવું જાડેજા, તોડા દે આવા દખ કોની આગળ ગાવું. એવો એમ જાણે જો કે છે એવો રદિયો દવે ને માયલો પીતર. આ ત્રણ વસ્તુ આપણને ગયા પછી ખબર પડે. આ માનવીય મનની મર્યાદા છે. જેમ મારા મોઢામાં 32 દાંત હોય તમારા મોઢામાં છે, પણ આપણને કદી આની ખબર નહીં આની ભાળ નહીં. પણ જે દાડે દાંત પડી જાય ને પછી જીભ રોજ ત્યાં જાય. આ માનવીય મનની મર્યાદા છે. એમ જ્યારે પોતાની માતા પિતા અને ગુરુ આ ત્રણની હાજરીમાં કિંમત ના થઈ શકે એ માનવીય મનની મર્યાદા. માતા પિતાનો અતિ સ્નેહ હોવાના અતિ નિકટતા હોવાના કારણે આપણને કદી એમ થાય નહીં કે મારા બાપા મને મૂકીને જતા રહેશે. અને ગુરુ ગુરુ તત્વ તો એવું તત્વ છે જે પોતાને ઢાંકેલું રાખે છે. એનો આ નિયમ છે, જેમ જેમ આપણે ખુલતા જઈએ એમ એ ખુલતું જાય. આ ગુરુ તત્વનો નિયમ છે. બધાને આગળ તે પૂરા ખુલે નહીં એનો નિયમ જ છે. સામેવાળો માણસ જેટલો ખુલતો જાય એટલો એ ખુલે. હા, બાકી ખબર ના પડે કે એના એના ભીતરમાં શું ભંડારમાં માલ પડ્યો હશે. આ તો ભેડારે બેઠેલા ભરમાણા મોટાના તળિયા ના મળ્યા. ભેડારે બેઠેલા ભરમાણા મોટાના તળિયા કવિ બોલ્યો છે. એવો પંખેરું ઉડીને હાલ્યા અને મોર ચાલ્યું મચરું રે
અને એવા મચ્છરે જઈ ગરુડને પૂછ્યું કે આભના તો છેડલા કેટલા રે. અને મચ્છર ઉડતું ઉડતું ગરુડને પૂછે છે કે આની મોટી પાંખો છે વાળું પૂછવા દે કે આભનો છેડો કેટલો છે. ગરુડ એટલું જ કહી શકે જેટલું એની પાંખમાં આવ્યું છે, એમ મોટા પુરુષનો નિયમ હોય. એવા ભેડા રે બેઠેલા રે ભરમાણા રે મોટાના તળિયા રે ના મળ્યા રે. અને કાગ કે છે અભણ ભૂલ્યો એવા ભણેલ ના ભરોસે રે. અને અભણે જઈ ભણેલ ને પૂછ્યું કે ગુરુ ના ઘર તો કેટલે રે. એ જીયામાં ભેડા રે બેઠેલા રે ભરમાણા રે મોટાના તળિયા રે ના મળ્યા રે. તો માતા પિતા આપણને ગયા પછી સમજાય ને ગુરુ ગુરુ તત્વ એવું તત્વ છે જેમ આપણે ખુલતા જઈએ અમે ખુલે. ગુરુને ઓળખવા માટે સંપૂર્ણ પહેલા આપણે ખુલી જવું પડે, આપણે આખા આખા ખુલી જવું પડે અને ત્યારે આપણી અમે આખા ખુલે. જેમ રોજ અર્જુનના મિત્ર છે પણ પોતે કોણ છે નથી કહેતા, પણ જ્યારે અર્જુન ખુલી ગયો શિષ્ય તેહમ શાદિમામ તામ પ્રપન્નમ કાર્પણ્ય દોષો અપસ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતા શિષ્ય તેહમ હું તમારો શિષ્ય છું. અને એ પોતે ખુલી ગયો દાડે ખુલ્યા છે. એ દાડે પોતે ખુલ્યા ત્યારે તો અર્જુનને ખબર પડી છે કે આટલું બધું લઈને અંદર બેઠા છે. સખેતી મત્વા પ્રસવમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતી અજાનતાતવ મહિમાનમ તવેદમ મયા પ્રમાણે પ્રણયેન વાપી. અને હાથ થરવા માંડ્યા અર્જુનના 11મા અધ્યાયમાં. અને ભગવાનને કહેવા લાગ્યો સખેતી મત્વા હું તમને મારો મિત્ર માનતો હતો, સખેતી મત્વા પ્રસવમ યદુક્તમ મારા સગા યાદવ માનતો હતો. અને કદીક હે કૃષ્ણ હે યાદવ હે સખા કઈ કઈને સંબોધન કરતો હતો. અને કદીક ને તમને શૈયા વખતે ભોજન વખતે મિત્રતામાં અને કદીક ને વ્યવહારમાં કોઈ મારાથી ભૂલ થઈ હોય તો હે વિષ્ણુ વિરાટ આપના ચરણોમાં માફી માંગુ. આખા ખુલી ગયા અર્જુનની સામે. અને ગુરુ ક્યારે પણ વિરાટ દશામાં રમનારા હોય છે, પણ કોઈ એવો શિષ્ય આવે જ્યારે પોતાની જગ્યાએથી ખુલે ત્યારે આખા ખુલી જાય. અને એ આખા ખુલે અને જો એના પહેલા આપણને જો ગુરુને વ્યક્તિ માનતા હોઈએ અને રહ્યા હોય ભાવમાં પ્રેમથી તો પછી ગુરુ ગયા પછી એ જી અમે રે હતા રે તોડી રાણી કડવી વેલ તું બડા અને તમે રે આવ્યા ને મીઠા હો એમ જાડે જો કે છે એવો રદિયો રૂવે ને માયલો ભીતર અને અમે રે હતા રે કાઠી રાણી ઊંડા જડ બેડલા અને તમે રે આવ્યા ને કાઠ. પણ ગયા પછીની આ જાડેજાનું આત્મનિવેદન છે. એમ સદગુરુ એવી ચેતના છે કે ગયા પછી આપણા હૃદયનો કબજો લઈ લે છે. અને શાસ્ત્રમાં તો કહેવાયું છે પરમહંસ કક્ષાના પુરુષો મહાભારતકાર લખે છે જેના ઘરની એક રોટલી ખાઈ જાય છે એના 7 જન્મનું પાપ ખાઈ જાય છે. આવી પ્રગટ અગ્નિ હોય છે. તોરણ તાર્યા 3 નર 66 યોન સધીર જેસલ જગનો ચોર ટોયન પલમાં બનાવ્યો. સદગુરુ પાસે વાયદાનો વેપાર નહીં હોતો પલ, અને પલ કઈ છે એવી પ્રગટ અગ્નિ હોય છે. તો કોઈ એવા ધર્મદાસને કબીર સાહેબ જ્ઞાન આપે તો જુદી વાત છે.
એ તો ધરમદાસ શિષ્યની કક્ષાએ છે, પણ રોહિદાસ જેવા ને, રંકા વંકા જેવા ને, અરે રે જાડેજા જેવા ને, સાસટિયા જેવા ને, સધીર જેવા ને, ધ્રુવ ને પ્રહલાદ ને, નારદજી પ્રહલાદજી જગાડી દે, નારદજી જગાડી દે અને બ્રહ્મા ભેળવી દે, એ તો બહુ સહેલી વાત છે, પણ એનાય નારદજી વાલિયા લૂંટાણા. આ સદગુરુની, આ સદગુરુની કક્ષા હોય છે, એ પ્રગટ અગ્નિ હોય છે. અને જેના ઘરની એક રોટલી ખાઈ જાય એના એના જન્મનું સાત જન્મનું પાપ ખાઈને હોળિયા કરવાની તેનામાં શક્તિ અને સામર્થ્ય હોય છે. આ શરીર, આ શરીરથી પરે ઉઠીને એ બ્રહ્મ દશાના માલનારા એ હંસા રે એ થરે ને ના બીરે અચે જેના દર્શન થી દુખ જાય દુર્લભ એવા સંત છે. જેના જીવનમાં ઉપર આગળ પાછળ નીચે ક્યાંય દુઃખ રહે એને શાસ્ત્ર કહે છે જો એને સંતના દર્શન નથી થયા, અને થઈ જાય તો કેવા હોય સર. એ હંસા બ્રહ્મરૂપ બાળે બ્રહ્માંડ ને, હંસા બ્રહ્મરૂપ બાળે બ્રહ્માંડ ને, જેની વર્તી અખંડ બ્રહ્માકાર દુર્લભ એવા સંત છે. જો આપણી વ્યક્તિ ઘટાકાર, મઠાકાર, પટાકાર, દેહાકાર, સુખાકાર, દુઃખાકાર, મિત્રાકાર, શત્રુઆકાર, જગતાકાર બન્યા કરે છે, અને જ્યાં સુધી આ બધાના આકાર બન્યા કરે છે ત્યાં સુધી આ બધાની સત્તા લાગે છે. જેને પોતાના એ બ્રહ્મ સ્વરૂપનું જ્ઞાન થાય છે તેની વરતી અખંડ બ્રહ્માકાર દુર્લભ એવા સંત છે. તો સુખ આવે પણ એની વૃત્તિ સુખાકાર નહીં બને, દુઃખ આવે દુઃખાકાર નહીં બને, જાગ્રત આવે પણ એની વૃત્તિ જાગ્રત આકાર નહીં બને, સ્વપ્ન આવે સ્વપ્નાકાર નહીં બને, સુષુપ્તિ આવે સુષુપ્તિ આકાર નહીં બને, દેહનું ભાન થાય પણ દેહાકાર વૃત્તિ નહીં બને, શત્રુ મિત્રનું ભાન થાય. હે રામજી, જ્ઞાનવાન કા ચિત હોતા હૈ જૈસે પાણી પે લપી, જેમ પાણી ઉપર લીટો દોરો આમ દેખાતો જાય ભૂસાતો જાય, દેખાતો જાય ભૂસાતો જાય. હે જેની વરતી અખંડ બ્રહ્માકાર દુર્લભ દુર્લભ. ભગવાન દુર્લભ નથી, યાદ રાખજો. ભગવાન તો બધાનો આત્મા છે. ગીતામાં બોલ્યા તસ્યાહમ સુલભ પાર્થ નિત્યયુક્તસ્ય યોગિના. આ જગતમાં સુલભમાં સુલભ વસ્તુ હોય તો હું છું. આકાશથી પણ સુલભ, આકાશને મેળવવા માટે આ પાણી મેળવવા માટે એથી ગતિ કરવી પડે, અગ્નિ મેળવવા માટે ગતિ કરવી પડે, પણ આકાશ મેળવવા ગતિ ના કરવી પડે. આકાશ બધાને સુલભ છે, એ આકાશથી પણ સુલભ. હું તો સૌનો આત્મા હોવાથી સુલભમાં સુલભ વસ્તુ એ અર્જુન હું છું. તો કે ભગવાન, આ જગતમાં દુર્લભ કોઈ વસ્તુ છે? બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાનમ્માં પ્રપદ્યતે વાસુદેવ સર્વમ ઇતિ સ મહાત્મા સુ દુર્લભ. હે અર્જુન, એ પરમાત્મ તત્વનો સાક્ષાત્કાર કરેલા પોતાના સ્વરૂપમાં જાગી ગયેલા પરમહંસ કોટીના એવા મહાત્માનો સંગ થવો દુર્લભ છે. સ મહાત્મા સુ દુર્લભ, અને આને જગતમાં દુર્લભ ગણાયું છે. એટલે જો એ દર્શન થઈ જાય તો એ હંસા દાસ રે શંકર ની આવીનતી જેની મહેર થતા બેડો પાર દુર્લભ એવા સંત. આ બધા ઉપર બાપજીની સ્પષ્ટ મહેર છે. એમના સત્સંગને પીધું છે, જેની જેની સેવા લીધી છે, તો 20 વર્ષ રહ્યા છે. ગુરુની મહેર ઉપર કોઈની મહેર હોતી નથી. હવે સિક્કો વાગી ગયો.
અને રાજુભાઈ જે રીતની સેવા થઈ છે તો સાત પેઢી સુધી તો કદી મોટા પુરુષોને જેને સેવ્યા છે સાચવ્યા છે સાત પેઢી સુધી તો બે વસ્તુ તમારા જીવનમાં નહીં ખૂટે. એક તો ભક્તિની વેલ સાત પેઢી સુધી નહીં અટકે અને ધન ધાન્ય સંપત્તિ આ બધું કશું એ ખૂટવાની હવે જગ્યા નથી. કારણ કે અને મોટા પુરુષોનો એ આશીર્વાદ હોય છે વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તો. તમારા વંશમાં સદાય હરિભક્તિનો વેલો રહેજો. કોંતે હિ પ્રતિ જાનિહિ નમે ભક્ત પ્રણશ્યતિ. અરે એ ભક્તિની વેલ કરી નહીં ખૂટે. અને સંપત્તિ તો ત્યાં નર્તન કરે છે. ગુરુ સેવત તે નર્ધન્ય યહાં ઇનકો દુઃખ ફિર યહાં ન મહા. અને જ્યારે એકડો પડી જાય પછી પાછળ મીંડા જોડાતા જાય છે. સદગુરુનો જ્યારે એકડો પડે પછી મીંડા જોડાતા જાય છે. બસ એ જોડાતા જ જશે, જોડાતા જ જશે, જોડાતા જ જશે. બસ વધારે ના કહું. નવરાત્રિનું મારું અનુષ્ઠાન ચાલતું હતું પણ નવરાત્રિ પછી હરદ્વાર કથા છે, ત્યાંથી સિદ્ધપુર કથા છે. મારું સાણંદમાં ઓછું રહેવાનું થાય છે. પૂનમ સિવાય આવી નહીં શકાતું. અને કાલે અજીતભાઈ અહીં કાર્યક્રમ આપેલો હતો, રહ્યા હતા. મારું ઘણી મારો 25 વર્ષ જૂનો સંબંધ છે મારા બાપજી મારા ગુરુજી જોડે. તો 80 વર્ષ પહેલાંનો સંબંધ છે. બાપજીનો કેટલી અમની ઉંમર હતી અને કઈ રીતે ફરતા હતા એ તો મારા રામ જાણે, એ જાણે. બાકી 80 વર્ષ જૂના મારા બાપજી સાથે એમના ફોટા છે એટલે મેં જોયેલા. એ ખરા, એ વખતે આવા આવા લાગતા હતા. 80 વર્ષ પહેલાં જો આજે ભગવા કપડામાં એમના ફોટા છે એવા પુરુષ આપણી વચ્ચે કહ્યા છે. અને મારા ઉપર તો અતિ સ્નેહ કરતા બધા જાણો છો. જેસડાનો કાર્યક્રમ હોય જેસડામાં પણ મારા લાંબા પ્રવચનો થતા અતિ સ્નેહ મારા સાથે કરતા હતા. અને એ નાતે પણ મારે આ જગ્યાએ દર્શને આવવું જોઈએ. હું 20-25 વર્ષ પહેલાં પણ આ જગ્યાઓમાં ફર્યો છું અને એ વખતે જે સત્સંગની ધારા હતી એ પણ ઘણી સારી હતી. પણ બાપજીના આવ્યા પછી જે તમારા મોઢામાં ચહેરાની રમક બદલાઈને તમને વેદાંતના પુસ્તકો જલાયા છે તો ફરી ફરી મારા બાપજીને એથી યાદ કરું છું. આપ બધાની ભક્તિમાં વધારો થજો. મોટા પુરુષો જેને સેવ્યા હોય અને તેને આ જગતમાં કશું બાકી મેળવવાનું ના રહે. જેમ ભૃગુ ઋષિનો એક શિષ્ય હતો શુક, અને શુકદેવ શુક નામ હતું એનું, અને ભૃગુનો પુત્ર. એ શુક ધ્યાનમાં બેઠો છે, ગુરુ ધ્યાન કલા શીખવાડી હતી અને ધ્યાનમાં થોડો આગળ વધી ગયો. એમાં વિશ્વાચી નામની અપ્સરા જતી હતી અને યુવાન હતો, હૃદયમાં કામના જાગી એ અપ્સરાને મેળવવાય અને પોતાનું શરીર છોડીને અંતવાહક શરીરથી યોગ કરેલો હતો. એ વિશ્વાચી અપ્સરાના પાછળ પાછળ કામથી લોલુપ થઈને વશિષ્ઠ રામાયણમાં કથા આવે છે. એ શુક ઇન્દ્રના દરબારમાં પહોંચ્યો અને તે વખતે ઇન્દ્ર ઊભો થઈ ગયો અને બધા દેવતાઓ એ શુકને ઇન્દ્રાસન ઉપર બેસાડીને પગ ધોયા એટલે શુકની આંખમાંથી આંસુ આવવા લાગ્યા. એને કીધું કે તમે મારો આટલો બધો સત્કાર ના કરશો, હું આના લાયક નથી. હું તો કામી છું, ભલે મેં આ વેશ આવો કર્યો છે પણ હું મારા હૃદયમાં કામ છે. હું તો આ વિશ્વાસી અપ્સરાના પાછળ આવ્યો છું અને કામ ભોગ મારી વૃત્તિ હતી હું આવ્યો છું. મને મને આટલું બધું માન તમે ના આપશો પણ કે અમે તને માન નથી આપી રહ્યા. ઇન્દ્રએ કહ્યું, તારા ગુરુદેવ અને તારા પિતા ભૃગુ એ બ્રહ્મનિષ્ઠ છે અને એના સંબંધી હોવાના કારણે તને આ માન મળી રહ્યું છે. તો જ્યારે પણ કોઈ બ્રહ્મનિષ્ઠ પુરુષ સાથે આપણે જોડાઈ જતા હોઈએ છીએ, તમે તમે જોયું હશે અત્યારે બાળના હોળી આવી એ વખતે ખજૂર વેચવા વાળા આપણા ગામમાં નીકળે, ખજૂર લ્યો ખજૂર લ્યો. તો ખજૂરનો ભાવ 100 રૂપિયા કિલો હોય ધારો કે, અને એ શું કરે, આખી આખી લારી હોય એમાં ખજૂર ભરેલું હોય અને બીજી 10 કિલો પસ્તી લેતા આવ્યા હોય, પસ્તી કાગળની. અને જેવી તમે ખજૂર માગો ને કે કિલો તોલો એ વખતે આખું પેપર મૂકે. આપણે કહીએ આખું કેમ મૂકો છો કે રાખો ને, તો એ શું કરે 250 ગ્રામનું તો પેપર જ મૂકી દે અને સાંજ પડે 100 કિલો ખજૂર વેચી દે અને 20 કિલો પસ્તી એ ખજૂરના ભાવે જતી રહે કારણ કે ખજૂરના ભેગી થઈ ગઈ. એમ આપણા વગેરે નાનું મોટું હોય, આપણે બધા સંસારી જીવો છીએ પણ
ખજૂરના ભેગું આપણે ખજૂરના ભાવે જતા રહીએ. બસ આટલું આપણાથી થાય સીતારામ સીતારામ કરતા કરતા કે એ પસ્તી હોઈએ તો પણ ખજૂરના ભાવે, કારણ કે સંગ મોટા પુરુષનો કર્યો છે. મહત સંગો દુર્લભ, નારદજી કહી રહ્યા છે, અને મહત સંગો અમોઘ. આ બે વસ્તુ દુર્લભ છે અને પાછો અમોઘ છે, કર્યા પછી કદી નિષ્ફળ જતો નથી. આપ બધાની ભક્તિને પણ અહીંથી વધાવું છું. મારે 9 દિવસના તમે જાણો છો તેમ ઉપવાસ છે, પણ તોય મેં કીધું છે તો થોડું જે એકાદું ફળ ફળ ખાઈને અહીંથી તમારી વચ્ચેથી રજા માગું છું. બસ બધાની ભક્તિ જોઈને હૃદયનો આશીર્વાદ પ્રગટ કરું છું. બોલો કૃષ્ણ કનૈયા રામ.